सिविल डिफेंस अने होमगार्ड्स 61मा स्थापना दिवस निमित्ते होमगार्ड्स भवन लाल दरवाजा अमदावाद मुकामे योजावेली उजवणी प्रसंगे गुजरात राज्य कक्षाना गृहमंत्री श्री हर्ष संघवीना हस्ते सिविल डिफेंस सूरत डेप्यूटी चीफ वार्डन मोहम्मद नवेद ए शेख ने सराहनीय कामगिरी करवा बदल राष्ट्रपति मेडल एनायत करवामां आवेल छे। आ प्रसंगे गुजरात गृह खाताना अधिक चीफ सेक्रेटरी मुकेश पुरी IAS DGP विकास सहाय IPS सिविल डिफेंस डायरेक्टर अने कमांडेंट जनरल होमगार्ड्स मनोज अग्रवाल IPS डेप्यूटी डायरेक्टर सिविल डिफेंस गौतम परमार IPS मेयर अमदावाद प्रतिभाबेन जैन सहित महानुभवों उपस्थित रहा था। युद्ध तेमज कुदरती अने मानव सर्जित आपत्ति समय सेवा आपवा तालीमबद्ध थयेला स्वयंसेवकों द्वारा रचायेली सिविल डिफेंस में मोहम्मद दवेद ए शेख 24 वर्षथी मानव सेवा आपी रह्या छे। तेमना द्वारा शहरना 16,000 वधु नागरिकों ने सिविल डिफेंस की तालीम आपवामां आवी छे। COVID-19 लॉकडाउन समय पर फूड पैकेट अने मेडिकल किट वितरण करती शहरनी सामाजिक संस्थाओं संकलन कोविड हॉस्पिटल तेमज परप्रांतियों ने रेलवे द्वारा तेमना वतन मोकलवानी कामगिरी में सिविल डिफेंस की टीमें तेमना नेतृत्व हेठ सराहनीय कामगिरी करी हती। तेमनी अविरत अने प्रशंसनीय कामगिरी ने ध्यान में लईने कलेक्टर श्री सूरत तथा डायरेक्टर सिविल डिफेंस ना रेकमेंडेशन थी स्वतंत्रता दिवस नी पूर्व संध्याए भारतना राष्ट्रपति श्री द्रौपदी मुर्मू द्वारा सिविल डिफेंस ना सर्वोच्च इलकाब सिविल डिफेंस प्रेसिडेंशियल मेडल आपवानी जाहेरात करी हती, जे राज्यना गृहमंत्री हस्ते तेमने विधिवत रीते अर्पण करवामां आव्यो हतो। તમારું નામ અને ગઈકાલે જે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી દ્વારા તમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે, શા માટે કરવામાં આવ્યું છે? હું મોહમ્મદ નવેદ અબ્દુલ રઝાક શેખ એડવોકેટ ડેપ્યુટી ચીફ વોર્ડન સુરત શહેર સિવિલ ડિફેન્સ મને 15 ઓગસ્ટ 2022 રોજ સ્વતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ મેડલ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સના રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી હતી। છેલ્લા 24 વર્ષથી હું સિવિલ ડિફેન્સ સાથે સંકળાયેલો છું અને સિવિલ ડિફેન્સની કામગીરી કરી રહ્યો છું। હું માસ્ટર ટ્રેનર પણ છું અને શહેરના આશરે 16,000 જેટલા નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપી ચૂક્યો છું। કોરોના કાળ દરમિયાન પણ જે કામગીરી હતી અને આ 24 વર્ષની અવિરત સેવા જે રહી એ અવિરત સેવાના ભાગરૂપે મને રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી હતી અને એ રાષ્ટ્રપતિ મેડલ સિવિલ ડિફેન્સ હોમગાર્ડ્સના સ્થાપના દિને લાલ દરવાજા અમદાવાદ હોમગાર્ડ્સ બિલ્ડિંગ ખાતે યોજાયેલ ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આવ્યો છે। સિવિલ ડિફેન્સ તેનો 61મો જન્મદિવસ ઉજવી રહી છે। હોમગાર્ડની સાથે સાથે સિવિલ ડિફેન્સની પણ સ્થાપના કરવામાં આવી હતી। તેનો મેઇન તાત્પર્ય એ હતો કે ચાઇના વોર પછી આપણા જે વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ સાહેબ તે વખતે ગૃહ મંત્રી હતા અને તેમના દ્વારા સિવિલ ડિફેન્સ સ્થપાયું હતું। સિવિલ ડિફેન્સની તે વખતે કામગીરી યુદ્ધ સમયે નાગરિકોને જાગૃત કરવાની, નાગરિકોને તાલીમબદ્ધ કરવાની, જે રીતે ઇઝરાયલમાં ટ્રેનિંગ આપવામાં આવે છે તે રીતે નાગરિકોને પણ જાગૃતતા રહે અને યુદ્ધ સમયે નાગરિકો ગભરાઈ ન જાય, જનજીવન જે છે એ યથાવત રહે એના માટે સિવિલ ડિફેન્સની સ્થાપના થઈ હતી। 2010માં આપણી પાર્લામેન્ટે એમાં સુધારો કરીને કુદરતી તેમજ માનવસર્જિત આફત વખતે સિવિલ ડિફેન્સની કામગીરી લેવાનું નક્કી કર્યું છે અને ત્યારથી યુદ્ધ ઉપરાંત માનવસર્જિત તથા કુદરતી આપત્તિ સમયે પણ સિવિલ ડિફેન્સ તેની કામગીરી કરે છે અને કરતી આવી છે। ખાસ કરીને કોરોના દરમિયાન સિવિલ ડિફેન્સે જે સિવિલ હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલ હતી ત્યાં 24 કલાક કામગીરી કરી હતી। તે જ રીતે શહેરની જે NGO ફૂડ વિતરણ અને મેડિકલ કિટ વિતરણ કરતી હતી તેનું સંકલન કરવાનું અને શહેરના તમામ ભાગોમાં તમામ વિસ્તારોમાં સરખે હિસ્સે વહેંચણી થાય તે જોવાની કામગીરી સંભાળી હતી। એ જ રીતે પરપ્રાંતિયોને
ટ્રેન દ્વારા રેલવે દ્વારા જે એમના વતન મોકલવાની કામગીરી હતી તેમાં પણ સિવિલ ડિફેન્સ સહભાગી બન્યું હતું।